નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત હું આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં ભાગ 3 સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 5. હવે એમાં કંઈક આવી આકૃતિ આપેલી છે કે એક ત્રિકોણ છે એ બી અને ઈ, અને એક લંબચોરસ છે ત્રિકોણની નીચે જોડાયેલો બી સી બી અને ઈ. હવે દાખલામાં રકમ એવું કીધું આપેલ આકૃતિમાં, હવે એમાં આકૃતિ નંબર 1 અને દાખલા નંબર 1 આપ્યો આપણને. ત્રિકોણ એ બી ઈ અને બીજો લંબચોરસ બી સી બી ઈ ની પરિમિતિ શોધો, અને કોની પરિમિતિ વધારે છે એ આપણે કહેવાનું છે. તો અહીંયા ત્રિકોણ એ બી ઈ ની પરિમિતિ, હવે ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ હોય કે પરિમિતિ એટલે શું કરવાનું. તો કે પરિમિતિ એટલે એવું કે એની બધી બાજુનો શું કરવાનો, સરવાળો. તો અહીંયા ત્રિકોણ કયો આપ્યો છે એ બી ઈ, તો પેલા કઈ લઈ એ બી, એ બી એને વધતા બી ઈ, બી ઈ એને વધતા એ ઈ, એને વધતા એ ઈ. હવે ત્રણેય નો સરવાળો એટલે 5/2, એ બી એટલે 5/2, બી ઈ એટલે 2.3/4, અને એ ઈ એટલે 3.3/5. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો છે એમાં સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે જે મિશ્ર સંખ્યાઓ છે એને માત્ર અપૂર્ણાંકમાં લઈ લઈએ. તો 5/2 અને એમને એમ રાખવાના, એ તો ઓલરેડી આપણને અપૂર્ણાંકમાં જ આપેલા છે. હવે આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ મિશ્ર છે ને. તો પેલા 4 નો 2 સાથે ગુણાકાર, 4 × 2 = 8, 8 માં 3 ઉમેરો એટલે થાય 11, 11 ના છેદમાં છેદ જે હોય એને એમને એમ રાખવાનો એટલે 4, એમને અહીંયા કણે 5 × 15, 15 માં 3 ઉમેરો એટલે 18, 18 ના છેદમાં 5. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે છેદમાં જે અંક આપેલા છે એ બધાના લસા લઈએ. શું કરીશું? છેદમાં જે અંક આપણને આપેલો હોય એનું આપણે શું કરીએ છીએ? લસા લઈએ છીએ. હજી આ દાખલો આવવાનું ચાલુ જ છે. હવે અહીંયા આગળ હું લસા લઈ લઉં. કઈ કઈ સંખ્યાનો લસા લેવો પડશે મારે? તો કે 2, 4 અને 5, 2, 4 ને 5. સૌ પ્રથમ કેટલા વડે આવશે? અહીંયા 2 આપેલા જ છે, સૌથી નાના નાની 2, તો 2 × 1 = 2. અહીંયા ચાલે 2, 2, 4, અહીંયા 2 વડે ચાલે ને એટલે 5, એમને હજી 2 વડે ચાલે. આ 1 તો 1 એમને આવશે, પણ 2 × 1 = 2, આ 5 ના વડે નો આવે એટલે 5 એમને. હવે સીધો આનો તો આવી જાય 1 1, આ વૈધા કોણ 5, તો 5 × 1 = 5. લસા આવ્યો આપણો 2 × 2 × 5, તો 2 × 2 = 4, 4 × 5 = 20 લસા આવ્યો. મતલબ કે આ બધાના છેદમાં કેટલા લઈ આવવાના છે આપણે? 20 લઈ આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું અહીંયા સીધો ગુણાકાર કરું 5/2. હવે અહીંયા 20 લઈ આવવાના છે, 2 ના 20 લઈ આવવાના છે. તો 20 લઈ આવવા હોય તો 2 ને મારે કેટલા વડે ગુણવા પડે? તો 20 આવે, 10 × 2 = 20 થાય. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 10 વડે. તો 10 વડે અહીંયા ગુણ, તો ઉપર આવી 10 વડે, વચ્ચે વત્તાની નિશાની. 4 ને કેટલા વડે ગુણું? તો 20 આવે, 4 × 5 = 20, તો 5 વડે, એટલે 11/4 એમને. 4 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે, તો ઉપર આવી 5 વડે, વત્તા અહીંયા મારે 5 છે, તો 5 ને કેટલા વડે ગુણું? તો 20 આવે, તો કે 4 વડે, 18/5 એમને, તો 4 વડે, તો ઉપર આવી 4 વડે, 10 × 5 = 50, 20, 11 × 5 = 55, 20, 18 × 2 = 72, 520. હવે છેદ સરખો એટલે 20 ના 20 એમને. ઉપરના અંકોનો આપણે શું કરીશું? સરવાળો 50 + 55 + 72. સરવાળો કરો, 5 ને 2 = 7, 5 ને 5 = 10, ને 7 =
सत्तर ना छेद में वीस एटले 177 ना छेद में 20 सेम। आपने शेनी परिमिति मेरी त्रिकोण ए बी ई नी परिमिति। हवे आवी ज रीतना एनी ने अंदर हजी दाखला नंबर बे छे। हवे एनी अंदर लंबचोरस नी परिमिति आपी, शेनी आपी छे लंबचोरस नी परिमिति। क्यो लंबचोरस छे? बी सी डी ई, बी सी डी ई। नी परिमिति तो लंबचोरस की परिमिति नु सूत्र हमणां जेवुं तो आपणे शुं हतुं विद्यार्थी मित्रों याद करो, बे कौंसमां लंबाई वधता पहोळाई। हवे बे बे ना बे एम नी, हवे एनी लंबाई कई थशे? बीई बे पूर्णांक त्रण ना छेद में चार, बे पूर्णांक त्रण ना छेद में चार वधता पहोळाई सात ना छेद में छ, सात ना छेद में छ बे एम ने। आ मिश्र छे, अपूर्णांक में फेरवीए चार दू आठ, आठ ने त्रण अग्यार छेद में चार वधता सात ना छेद में छ। वरी पाछे शुं करियानुं? सादुरूप आपीए अने छेले पछी आपणने एवो प्रश्न पूछेलो छे के त्रिकोणनी परिमिति वधारे छे के लंबचोरसनी परिमिति वधारे छे? तो जेनी परिमिति वधारे होय कही देवानुं के भाई त्रिकोणनी परिमिति वधारे छे के लंबचोरसनी परिमिति वधारे छे। बराबर छे विद्यार्थी मित्रों? तो आ हतो आपणा माटे दाखला नंबर 5। तो दरेक विद्यार्थीओने आवडतो ज होय। આગળ દાખલા નંબર 6। સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે, ચિત્રની પહોળાઈ આપણને આપી છે કેટલી? 7.3 ના છેદમાં 5 સેમી, પૂર્ણાંકમાં ફેરવો 5 7 ને 35, 35 ને 3 38 ના છેદમાં 5 સેમી। હવે ફ્રેમમાં વ્યવસ્થિત ગોઠવવા લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 ના છેદમાં 10 સેમી થી વધુ ન હોવી જોઈએ। એટલે કે ચિત્રની જરૂરી પહોળાઈ, ચિત્રની કેટલી પહોળાઈ હોવી જોઈએ? 7.3 ના છેદમાં 10 સેમી। એનો મતલબ એવો થયો કે અપૂર્ણાંકમાં ફેરવીએ 10 7 70, 70 ને 3 73 ના છેદમાં 10 સેમી થાય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમે અહીંયા એવું કહી શકો કે સર અમને અહીંયા ખબર ન પડે કે ભાઈ આ મોટો છે તો આ અંક મોટો છે, તો હવે આપણે શું કરીએ? તો કે 38 ના છેદમાં 5 અને અહીંયા 73 ના છેદમાં 10 લસા લ્યો તો તમે સમજી શકશો। શું સમજી શકશો? કે સર લસા છે 5 અને 10 માં લસા લઈએ એટલે 10 લસા આવશે। કેટલો આવશે? 10 લસા આવશે। તમે અહીંયા કણે લસા નહીં શોધશો એટલે લસા આવશે 10। શોધીએ 2 5 ને 10, 5 1 5 તો લસા આવ્યો 2 × 5 એટલે 2 5 ને 10, 10 લસા આવ્યો।
અહીંયા કણે ગુણાકાર કરો કેટલા વડે, અહીંયા 10 લઈ આવવા હોય તો 2 વડે ગુણાકાર કરો તો ઉપર 2 વડે ગુણવા પડે. હવે 38 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2 એટલે જવાબ આવે ઉપર કેટલો 38. છેદ સરખા થઈ ગયા. અંશ જે મોટો હોય એ વસ્તુ મોટી થઈ ગઈ, તો અંશ આનો મોટો છે એટલે આ અંક મોટો થયો. તો ચિત્રની પહોળાઈ છે એ કેવી કહેવાય, મોટી કહેવાય. તો અહીંયા કણે આપણે એવું કહીશું 38 ના છેદમાં 5 એ 73 ના છેદમાં 10 કરતા કેવા છે, મોટા. એટલે કે નાનાને આપણે કોણી મારી, શું કર્યું, નાનાને કોણી મારી, કે જેથી ચિત્રને આપણે શું કરવું પડશે, કાપવું પડશે. તો હવે આપણે શું કરવું પડે, ચિત્રને યોગ્ય ફ્રેમમાં ગોઠવવા માટે થઈ ચિત્રને કાપવું પડે. તો કાપવું પડતું ચિત્ર કેટલું કાપવું પડે, તો કે આમાંથી આ બાદ કરો. શું કરવું પડે, આમાંથી આ બાદ કરવું પડે, મોટામાંથી નાનો. એટલે 73 ના છેદમાં 10 એમાંથી આપણે 73 ના છેદમાં 10 બાદ કરો. છેદ સરખા 76 માઇનસ 73, 3 ના છેદમાં 10 એમ. તો આટલું ચિત્ર આપણે શું કરવું પડે, કાપવું પડે, બરોબર. તો કાપવું પડતું ચિત્ર કેટલું છે, 3 ના છેદમાં 10 સેમી કાપવું પડે, કે જેથી કરીને ચિત્ર છે એ યોગ્ય ફ્રેમની અંદર બેસી જાય, બરોબર છે. ફરી એક વખત જો વિદ્યાર્થી મિત્રો, અટપટો થોડો દાખલો છે કે ચિત્રની પહોળાઈ એટલી થી આપણને આટલી છે, બરોબર. આપણે શું કર્યું, પેલા તો આટલી મળી આપણને, પછી ચિત્રની જરૂરી પહોળાઈ એટલે કે જો ફ્રેમમાં એને બેસાડવું હોય તો 73 ના છેદમાં 10 સેમી આટલી આપણે જોઈએ. હવે મયરું તો આટલી, આમાં આપણે ખબર નથી પડતી કે આમાં આ મોટું કે આ મોટું છે, તો શું કરવું આપણે, તો કે બંનેના છેદ સરખા કર્યા. એના માટે શું કરવું પડે, તો કે બંનેનો છેદનો લસા લીધો, અહીંયા કાંઈ છેદનો લસા લીધો, તો આ સંખ્યાનો જવાબ આપણે આવો મળ્યો 76 ના છેદમાં 10 અને આ સંખ્યાનો 73 ના છેદમાં 10. તો જેનો પછી અંશ મોટો હોય એ સંખ્યા મોટી થાય. તો ચિત્ર છે એ મોટું થયું અને ફ્રેમ છે કેવી થાય, નાની થાય. તો શું કરવાનું, તો કે હવે આપણે ચિત્રને કાપવું પડે. શું કરવું પડે, ચિત્રને કાપવું પડે. શેમાં બેસાડવા, ફ્રેમમાં બેસાડવા માટે. તો આપણે એવું પૂછ્યું કે કેટલું કાપવું પડશે, તો જેટલું ચિત્ર મોટું હતું એટલે કે મોટામાંથી આપણે શું કર્યું, નાને ફ્રેમની પહોળાઈ બાદ કરી, એટલે બાદ કરી એટલે વધે શું, તો કે વધારાનું જે ચિત્ર આપણે કાપવું પડે એટલી લંબાઈ વધે. એટલે આપણે શું કર્યું કે આજે આપણને રકમ મળી, એ શું મળ્યું, તો કે કાપવા પડતા ચિત્રની પહોળાઈ મળે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ હતો આપણો દાખલા નંબર 6. આગળ વધીએ દાખલા નંબર 7. રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાતો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાતો. એટલે કે રીતુએ ખાધેલું સફરજન, એટલે કે એક આખું હતું એમાંથી એને કેટલો ખાધો, 3/5 ભાગ. કેટલામાં, 3/5 ભાગ ખાધો. અને આનો બાકી વધેલો, તો બાકી કેટલો વધે, તો કે એક આખું હતું એમાંથી 3/5 ખવાઈ ગયું. એટલે એ શું કરવાનો, એક આખામાંથી એને બાદ કરવો પડે. અને જે વૈધો એ કોણે ખાધો, સોમુએ. તો અહીંયા આપણે સોમુએ ખાધેલું સફરજન કેટલો ખાધો હોય છે, તો કે એક આખું હતો એમાંથી સોમુએ ખાધેલો, રીતુએ ખાધેલું આપણે બાદ કરી નાખીએ એટલે જે વધે
એ આપણા માટે શું થઈ જાય? તો કે સમૂહ ખાધેલું સફરજન થઈ જાય. તો એક માઇનસ ત્રણ ના છેદમાં પાંચ, બાદ બાકી કરો તો છેદમાં કઈ નું હોય તો એક લસા. હવે એક અને પાંચ આપણને ખબર છે લસા કેટલો આવે, પાંચ. અહીંયા પાંચ લેવા હોય તો છેદમાં કેટલા વડે? પાંચ વડે. તો ઉપર હોય પાંચ વડે, માઇનસ ના માઇનસ, ત્રણ ના છેદમાં પાંચ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે એક સરળ રીત શીખડાવું આની અંદર. જ્યારે આવું તમને આપેલું હોય ત્યારે સરવાળો કીધો હોય કે બાદ બાકી, કઈ નહીં કરવાનું. આ રકમ ને સીધી અહીંયા કઈ શું કરી દો, ગુણી દો. જે પણ અહીંયા રકમ આપેલી હોય એની સાથે આ છેદ ગુણી દો. તો પાંચ એકુ પાંચ, અહીંયા માઇનસ ના માઇનસ, આ ત્રણ એમને, અને આ પાંચ છે એ બંનેના છેદમાં સીધા મૂકી દેવાના. ફરી એક વખત શું કરવાનું, તો કે જ્યારે તમને આવી રકમ આપેલી હોય, અહીંયા વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય એ કઈ આપણે જોવાનું નથી, અહીંયા કણે રકમ આપેલી હોય તો આ છેદની રકમ ને આની સાથે સીધી ગુણી દો આ એક સાથે, અને નિશાની એમને રાખો, આ અંશ જે હોય એમને રાખો, અને આ છેદમાં આપ્યો હોય સીધો બંનેના છેદમાં મૂકી દેવાનો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું એકદમ સરળ રીત. હવે પાંચ માંથી ત્રણ જાય તો બે ના છેદમાં પાંચ, આનો જવાબ પણ એ જ આવે. જોઈએ આને અહીંયા લખી નાખું, બે ના છેદમાં પાંચ. અહીંયા કણે એની બીજી રીત અથવાની. પાંચ ના છેદમાં પાંચ માઇનસ ત્રણ ના છેદમાં પાંચ, બે નો છેદ એક, પાંચ માઇનસ ત્રણ, તો બે ના છેદમાં પાંચ. આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ થોડુંક લાંબુ થાય, આ સીધું ટૂંકું થઈ જાય. બરોબર છે? હવે આપણે એવું કીધું કે સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો, તો સોમુએ કેટલો ભાગ ખાધો? બે ના છેદમાં પાંચ જેટલો. કોનો ભાગ વધારે હતો, કેનો ભાગ વધારે હોય? તો કે જેનો અંશ મોટો, જો બંનેના છેદ સરખા છે, ત્રણ ના છેદમાં પાંચ અને એના કરતા બે ના છેદમાં પાંચ, તો અહીંયા કણે આપણે શું કહી શકીએ, કેનો ભાગ વધારે છે? ઋતુ, ઋતુનો સફરજનનો ભાગ કેવો છે? વધારે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી આગળ કેટલો વધારે હતો, હજી એ શોધવાનું કે કેટલો વધારે છે? વધારે રહેલો ભાગ, કેટલો ભાગ વધારે હોય? તો કે મોટામાંથી નાનું બાદ કરો, આ મોટું હતું એમાંથી નાનું ભાગ બાદ કરો, છેદ સરખો, પાંચ, ત્રણ માઇનસ બે, ઉપરનું જે હતું એમને રાખ્યું, ત્રણ માંથી બે જાય તો એક ના છેદમાં પાંચ. તો કેટલો ભાગ વધારે રહેલો ભાગ કેટલો હતો? એક ના છેદમાં પાંચ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણે શેના માટેનું, તો કે ઋતુએ વધારે ભાગ ખાધો, કેટલો ખાધો? તો કે એક ના છેદમાં પાંચ જેટલો ભાગ વધારે ખાધો. હવે સ્વાધ્યાયનો એક બે પોઈન્ટ એક નો છેલ્લો દાખલો, દાખલા નંબર આઠ. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ કેટલા સમયમાં પૂર્ણ કર્યું? તો કે સાત ના છેદમાં બાર કલાકમાં પૂર્ણ કર્યું. કે મનોજે ચિત્રમાં રંગ પૂરવા માટે લીધેલો સમય કેટલો હતો? તો કે સાત ના છેદમાં બાર કલાક હતો. પછી વૈભવે ચિત્રમાં રંગ પૂરવા માટે લીધેલો સમય કેટલો થાય? તો કે ત્રણ ના છેદમાં ચાર કલાક આપણને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમને ખબર છે કેનું વધારે કેનું નાનું કઈ ખબર પડતી નથી. તો તમને ખબર જ છે દરેક વિદ્યાર્થી મિત્રોને, આપણે શું કરીએ છીએ કે લસા લઈએ છીએ. શું કરીએ છીએ? બંનેના છેદનો
લસા લઈએ તો 7/12 અને 3/4 એટલે 12 ને 4 નો લસા લ્યો તો 4 ના ઘડિયામાં 12 આવી જાય. 4 કરીને 12 મતલબ કે બંનેના છેદમાં 12 આવી જાય છે. તો 12 એકુ 12 અને 4 કરીને 12 મતલબ કે 12 આપણો શું આવી ગયો, લસા આવી ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો આને કઈ ગુણવાની જરૂર છે નહીં, એટલે આને હું આમ નામ રાખું. તો વધુ કે ને તો કે 3/4 ને મારે ગુણવાની જરૂર પડે. કેટલા વડે ગુણવાની જરૂર પડે તો કે તમને ખબર જ છે 4/12 મારે 12 લઈ આવવા હોય એટલે કે 4 ની 12 લઈ આવવા છે તો કેટલા વડે હું ગુણીશ, તો કે 3 વડે 4 કરીને 12 તો ઉપર 3 વડે 3 કરીને 9 4 કરીને 12. હવે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહી શકો કે 7/12 એના કરતા કોણ મોટું, તો કે 9/12. તો વધારે મોટું કોણ, તો કે આ 9/12. 9/12 એટલે કોણ, ત્રણ ના છેદ માં 4 એટલે કે કેના માટે નો થયો, તો કે વૈભવ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કહી શકીએ કે કોણે વધારે સમય લીધો, તો કે વૈભવે વધારે સમય લીધો. પણ હજી એટલું પૂછ્યું આપણે કેટલો લીધો, કેટલો વધારે લીધો, તો કે અહીંયા આપણે એમ કહી કે વૈભવે વધારે લીધેલો સમય કેવી રીતના શોધશું, તો કે મોટામાંથી નાનું બાદ કરો, તો કે 9/12 માઇનસ 7/12 બાદબાકી કરો. 9 - 7 છેદ 2 સરખો છે એટલે 1 લખી નાખો. તો 2/12 બાદ ભાગાકાર કરો, હજી 2 × 6 = 12 એટલે 1/2. તો 1/2 કલાક જેટલો સમય કોણે વધારે લીધો, તો કે વૈભવે વધારે સમય લીધો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા એકદમ સરળ જ દાખલા છે આ 6, 7, 7 અને 8 દાખલો. બંને 3 દાખલા એકબીજાને સમાન જ છે, કોને કેના કરતા વધારે સમય લીધો, કેટલો વધારે લીધો, એવું જ કંઈક ગોતવાનું આપણને કીધું છે. તો આ હતા આપણા શેના માટેના દાખલા, તો કે અપૂર્ણાંક વિશેના દાખલા હતા. બરોબર છે, અને આપણે અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ પણ કરીએ છીએ. તો આમાં કહેવામાં આવેલા દરેક દાખલાઓ દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે ગણવાના અને એની પ્રેક્ટિસ કરવાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.